સાથે. રાધા મહેતા વેલકમ, ખૂબ 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 સ્વાગત કરીએ છીએ. એકવાર પહેલા એ બોલે એની પહેલા બહુ બધી તાળીઓ હોવી જોઈએ. થેન્ક યુ. પ્રથમ સમરીએ ગણપતિને એને લાગીએ પાય, દુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય. બીજું વંદન ઈષ્ટ દેવીને રક્ષા કરજે હે, ઈષ્ટ દેવને નેહે નમીએ કલ્યાણ મસ્તુ હે. ત્રીજું વંદન માત પિતાને જન્મ દીધો જેણે, સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થયા છે રે. આજના આ શુભ પ્રસંગને ખાસ અને વિશિષ્ટ બનાવવા પધારેલા આપ સૌને નરસિંહનગર જૂનાગઢની દીકરી રાધા મહેતાના પ્રણામ. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુર તરુવર શાખા લેખિનિમ પત્ર મુરવી, લિખતી યદી ગૃહીત્વા શારદા સર્વકાલમ, તદપી તવ ગુણાનામીશ પારમ ન યાતિ. જો સમુદ્રની શ્યાહી બનાવી, સર્વ વૃક્ષોની ડાળીઓની લેખની બનાવી, સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી, સ્વયં માં શારદા પણ જો સમસ્ત કાળ સુધી લખતી રહે તો પણ હે ઈશ્વર, આપના ગુણોનો પાર આવે એમ નથી. આવા અમાપ અને અગણિત ગુણોના ભંડાર ઈશ્વરને તમે કદી જોયા છે ખરા? હા, એ ઈશ્વરને મેં સાવ સગી આંખે પૃથ્વી પર જોયા છે. મારો ઈશારો ઈશ્વર સમકક્ષ કે એથી એ વધુ સમર્થ શક્તિ તરફ છે. માત્ર હું નહીં, એ દરેક જેમણે માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે, એ દરેક ચોક્કસપણે કહી શકશે કે તાભ્યામ ગુણાનામ પારમ ન યાતઃ, એમના ગુણોનો પાર આવે તેમ નથી. જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક, કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર સંતાનના સ્મિત સાથે જડાઈ ગયેલું જીવન એટલે માતા પિતા. કદાચ એમના ગુણોને વર્ણવવાનો, એમના સંતાન પ્રત્યેના સ્નેહને વર્ણવવાનો પ્રયત્ન થયો હશે ને, ત્યારે જ મને લાગે છે કે આપણી ભાષામાં અનન્વય અલંકાર પ્રગટ્યો હશે કે માં તે માં. કેમ કે માની માને પણ કહેવાય છે તો નાની માં જ. માતા પિતા શબ્દનો અર્થ મારા ખ્યાલથી શબ્દકોશમાં શોધવો શક્ય નથી, એના માટે જીવનકોશ ઉઘાડવો પડે. એકવાર એક બાળક સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લેવા તૈયાર થયું. એને વિદાય આપવા ખુદ ભગવાન હાજર હતા. બાળકે ખૂબ ચિંતાતુર સ્વરે પૂછ્યું કે આવડી મોટી દુનિયામાં હું નાનકડું નિસહાય કેવી રીતે જીવીશ? ભગવાને વાલથી કહ્યું, બેટા તું જરાય ચિંતા ના કર, મેં તારા માટે ત્યાં દેવદૂતો હાજર રાખ્યા છે, અત્યારે પણ એ તારી રાહ જોઈ રહ્યા છે, એ તારી ખૂબ કાળજી રહેશે. પણ પ્રભુ હું અહીંયા ખુશ છું. ત્યાં એ દેવદૂતો તને હજી વધારે ખુશ કરશે. બાળક ફરીથી કહે છે કે પણ મને તો એ લોકોની ભાષા એ નહીં આવડતી હોય. અને ભગવાન જવાબ આપે છે કે તું જરાય ચિંતા ના કર, એ લોકો ખૂબ જ ધીરજથી પ્રેમથી વાલથી તને ભાષા બોલતા પણ શીખવશે, અને તું જે કહીશ એ સાંભળશે પણ ખરા, અને દુનિયાની દરેક ખરાબ વસ્તુઓથી તારું રક્ષણ પણ એ દેવદૂતો જ કરશે. આટલું સાંભળતા સાંભળતા તો સ્વર્ગમાંથી ભગવાનનો અવાજ ધીરે ધીરે બંધ થવા લાગ્યો, અને પૃથ્વી પરના અવાજો અને કોલાહલો સ્પષ્ટપણે કાને સંભળાવા લાગ્યા. બાળકે અવતરતા અવતરતા ઊંચા સ્વરે પૂછ્યું કે પણ પ્રભુ મને દેવદૂતોના નામ તો કહો. તમે સમજી જ ગયા હશો, ભગવાને જવાબ આપ્યો માતા અને પિતા, અને બાળકે સંપૂર્ણ સંતોષ સાથે ધરતી પર પ્રયાણ કર્યું. આ આપણા બધાના જીવનનો પહેલો અધ્યાય છે, જે આપણા જીવનમાં માતા પિતાના સ્થાનની સર્વોપરિતા બતાવે છે. આજે આપણે વાત કરવી છે સંતાનો અને માતા પિતા વચ્ચેના તાદાત્મ્યની, એમની વચ્ચેની આત્મીયતાની. એમણે આપણા પર કરેલા ઉપકારો કે જેને ઉપકાર નથી ગણતા,
અને આપણા એમના પરત્વેના ઋણની, જેને આપણે ઋણ નથી ગણતા. શ્રી ધૂમકેતુજી કે શ્રી પન્નાલાલ પટેલ જેવા ઉચ્ચ કોટીના સાહિત્યકારો આ વિષયને સ્પર્શે એટલે પુત્રી મરિયમના વિયોગમાં પોસ્ટ ઓફિસના પગથિયા ઘસી નાખતા અલી ડોસા કે મંગુની નાતમાં વટલાઈ જતા ઉન્મતક બની જતા અમૃત કાકી જેવા અમર પાત્રોનું સર્જન થાય. જનની જન્મભૂમિશ્ચ જાનવી ચ જનાર્દનઃ જનકઃ પંચમેશ્ચૈવ જકારાઃ પંચ દુર્લભમ. દુર્લભ ગણાતા પાંચ જકારમાં જનની અને જનક બને છે કે જેમની છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમ, દેવોના ધામ જેવું હૈડું જાણે હિમાલયે, મોત નાળ્યું માંડે ને જમ જડાફા ખાય તોય ચિંતા કરે છોરુની એને કેમ વિસરીએ કાગડા. આપણા કવિ કાગ લખે છે કે મોત નાળ્યું માંડે ને જમ જડાફા ખાય તોય ચિંતા કરે છોરુની એને કેમ વિસરીએ કાગડા. મનુષ્ય કદાચ રેતીના કણ, શરીર પરની રૂવાટી, માથાના વાળ, આકાશના તારા, વરસાદના ટીપા, ધરતી પર પડતા ઝાકળ બિંદુ કે દરિયાના મોજા ગણી બતાવે ને તોય ન માનવું કે એ માતા પિતાના નિરપેક્ષ વાત્સલ્યનો હિસાબ આપી શકશે. પુત્ર કે પુત્રી એ શું છે? આપણે બધા કહીએ છીએ કે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર કે પુત્રી. આ પૂ નામનું નરક એટલે શું? એક ઘડપણ છે. અનેક વિવેચકો સાહિત્યકારોએ જે ફિલોસોફી કરી છે એ અહીંયા લાગુ પડે છે. અહીંયા વાત અર્થની સત્યતાની નથી, જીવનની વાસ્તવિકતાની છે કે પૂ નામનું નરક એટલે ઘડપણ અને એમાંથી તારે એ પુત્ર કે પુત્રી. આજે આપણે દેશી સમાજ અને આધુનિકીકરણ આ બંને વચ્ચેના એવા સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યારે સંતાનો અને માતા પિતા બંને માટે પરસ્પરને સમજવા અને અનુકૂળ થવા માટે કદાચ થોડો કપરો સમય ગણી શકાય. છતાં પણ આજે હું યુથને એક વાત તરફ અંગુલી નિર્દેશ કરવા માગું છું કે આપણા દાદા દાદી કે નાના નાની આ એક એવી પેઢી છે જે યુગ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ છે. એમણે જીવનશૈલીના ઘણા મોટા મોટા બદલાવો જોયા છે. એક દ્રષ્ટાંત આપું રસોઈનું. આજે આપણે કુકિંગ કરીએ છીએ, પણ આ એક એવી પેઢી છે જેમણે સૌથી પહેલાં કદાચ ચૂલામાં છોડિયા નાખીને રસોઈ કરી હશે. એ પછી સગડી આવી. પહેલાં સગડી રસોઈના કામમાં આવતી, હવે તો સગડી પે દિલ શેકાય છે, પણ આ તો પહેલાં આવતી. પછી પાછા એમાં કોલસા ભરવાના અને એના એ પ્રકાર પથ્થરિયા બાવળિયા. પછી આવ્યા પહેલાં અવાજવાળા ભડભડિયા એન્ટિક સ્ટવ, પછી વાટવાળા મૂંગા સ્ટવ, પછી ગેસ બર્નર અને આજે આપણા ઘરમાં ઓટીજી માઇક્રોવેવ કે કન્વેક્શન ઓવન છે. આ એક એવી પેઢી છે જેમણે જીવનશૈલીના અનેક બદલાવોને જોયા છે અને વધતી જતી ઉંમરે સંતાનો માટે સ્વીકાર્યા છે. આ તો માત્ર એક વાત થઈ, આવું દરેક બાબતમાં છે. બોલી, પહેરવેશ, સ્ત્રીઓના વિમેન એમ્પાવરમેન્ટ વિશે આપણે જાણીએ છીએ, પુરુષોના ધોતી ખમીસ કોટ પેન્ટ થઈ ગયા છે. આ આખી આખી એક પેઢીએ આપણા માટે જે પરિવર્તનો સ્વીકાર્યા છે એ કદાચ આપણા માટે તો વિચારવું પણ શક્ય નથી. આ બધી વાત તો મેં માત્ર સાંભળી છે મારા પોતાના નાનીમા પાસેથી. એટલે આ આખી પેઢીના ઋણને આપણે જાણીએ, એમને સમજીએ અને એમની ભાવનાને સમજીને તાદાત્મ્ય કેળવીએ. આજે દેખાદેખી, ભૌતિકવાદ અને કહેવાતા શહેરીકરણ નામના શસ્ત્રો માતા પિતા અને સંતાનો વચ્ચેની સંસ્કૃતિ નામની એક મજબૂત કડીને તોડી ન નાખે એ જોવું આવશ્યક છે. માતા પિતા ગામડાઓમાં જીવ્યા હોય, ખેતર, શેઢા, વીડી, દૂધની હાટડી, દુકાન, ડેરી આ બધાથી આગળની દુનિયા એમણે જોઈ ન હોય, પરંપરાઓ અને રીતરિવાજોની ઉપર જીવ્યા ન હોય, અને બીજી બાજુ પેટે પાટા બાંધીને ભણાવેલા દીકરા દીકરીઓને પાંખો આવી ગઈ હોય, ત્યારે ગજા બહારના સાહસો હંમેશા અવળા અને માઠા પરિણામ આવતા હોય છે. અન્યથા એક પ્યારા સા ગાંવ ઉસમે પીપલ કી છાંવ, છોડ કે ગામ કો ઉસ ઘની છાંવ કો, શહેર કે હો ગયે ભીડ મેં ખો ગયે. એક વાત આપણા ઘરની દિવાલ પર મઢાવીને રાખવા જેવી છે કે મારા બા બાપુજી
મને એમની અંધશ્રદ્ધા સમેત વાલા છે. ઈશ્વરે આપણને જે આપ્યું છે એ શ્રેષ્ઠ છે એમ સમજીને પરિવારના દરેક સભ્યો એકબીજાની કદર કરીએ. વડીલોની વર્ષગાંઠ કે લગ્નતિથિ આવે ત્યારે યથાશક્તિ સ્નેહી સ્વજનોને ભેગા કરીને એક નાનકડી સરપ્રાઈઝ પાર્ટી આપીએ તો એમને કેટલું ગમશે. એક નાનકડી ગિફ્ટ કે એક નાનકડું કાર્ડ પણ એમને પ્રતીતિ કરાવી આપશે કે એ પણ આપણી સાથે આ જમાનાના જ છે. બાળક રડે ત્યારે બા નજર ઉતારે ને બાળક છાનું થઈ જાય. રડવું તો આજે આવે છે પણ મને લાગે છે કે આ અંતરના આક્રંદ પર દુનિયાદારીના સાયલેન્સર લાગી ગયા છે. બાળપણમાં આપણને જરાક પણ રડતા જોઈને વ્યાકુળ થઈ જતા માતા પિતાને જો ઘડપણમાં હસવાનું એકાદ નાનકડું કારણ પણ આપીએ ને તો એ તો ન્યાલ થઈ જ જાય છે. એમના અંતરમાંથી અવતરતા અને સ્મિતમાંથી સરતા એ મૌન સબર આશીર્વાદ આપણને પણ ન્યાલ કરી જાય છે. કોઈ પણ સંબંધ એ એક એવી મૂડી છે જે હંમેશા પ્રેમ, કાળજી, સમય અને સવલતથી બેવડાઈ જાય છે. ત્યાં પ્રેમની પરિભાષા વિશ્વાસ છે, કાળજીની પરિભાષા વણ કહ્યા શબ્દો, વણ કહી જરૂરિયાત છે, સમયની પરિભાષા પ્રાધાન્ય છે અને સવલતની પરિભાષા હું અને તું મટી જઈને હંમેશને માટે આપણે થઈ જવું એ છે. અને પછી અપાર સ્નેહ વરસાવે એવું આકાશ છે, સંબંધ એ આખાએ આખાનો અજવાશ છે, મૂડી છે જીવતરની અને છે તો જહાશ છે, સંબંધ એ આખાએ આખાનો અજવાશ છે. આજે પણ આપણે જે સંદર્ભે એકત્રિત થયા છીએ એ સંબંધ બે વ્યક્તિનું, બે વ્યક્તિ થકી બે પરિવારોનું એક એવું એકીકરણ છે જે જીવન પર્યંત ટકી રહે છે. લગ્ન એટલે કદાચ લેયા મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું. મારું ને તારું ને ગમવું પણ લાવ, લાવ ને કરીએ સહિયારું. તું જીતે ને થાય ખુશી હું, લેને ફરી ફરીને હારું. વિશાળ હાથ ફેલાવીએ સાગરની માફક તો સંબંધ એ વહેતી નદીનો ખળખળાટ છે. પોતી કી સુવાસ ફેલાવીએ પુષ્પની માફક તો સંબંધ એ ઉડતા વિહરતા પતંગિયાનો પમરાટ છે. વાદળની જેમ પથરાઈ જઈએ વિશાળ આકાશમાં તો સંબંધ એ અંતરમાં ઉતરતી ભિનાશ છે. કોઈ પણ સુમેળ ભર્યા સંબંધો એ આપણા જીવનમાં અનેરી ખુશી લાવતી એક નવી વર્ષાની હેલી સમાન છે, જેને હું શ્રી મેઘાણીજીના શબ્દો આપવાનું પસંદ કરીશ કે ઓલી કોણ કરી લટ મોકળી ઉખડી આબ માહોલ અટારી પરે, ઊંચી મેઘ માહોલ અટારી પરે, અને ચાકમ ચૂર બે ઉર પરે, પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઉભેલ અરે, ઓલી વીજ કેરે અજવાસ નવે સર રાસ લેવા અંકલાશ ચડે, ઓલી કોણ પયોદર સંગરતી વિખરેલ લટે ખડી મેલ પડે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. બહુ રંગ ઉમંગના પીછ પસારીને બાદલ સુનિજ નેનન ધારીને મેઘ મલ્હાર ઉચ્ચારીને આકુલ પ્રાણ કોને કલ સાદ કરે, મન મોર બની થન ગાટ કરે. એકમેક સાથે જોડાઈને હંમેશા એક થઈ જતા આ યુગલને આપણે એમના આવનારા જીવન માટે કહીએ નોટ ઓનલી બેસ્ટ ઓફ લક બટ ઓલ્સો બેસ્ટ ઓફ ધર અન્ડરસ્ટેન્ડિંગ્સ ફોર એવર. લવ યુ. વંદે માતરમ.